नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 संस्कृत विषय में 12वां पाठ किंतु कुटिलता। किंतु शब्दनी कुटिलता, किंतु शब्दनो कुटिलपणो अपने घटना एक और घटना बे में जे लेखके एमना जीवन विषय, जीवन में जे बनेगी जे घटनाओ अने एमनो जे पोतानो अनुभव, जे मात्र एक भाषा में वपरातो नानकड़ो एवो शब्द किंतु कि जेनाथी एक विचित्र परिस्थिति सर्जाई है, ये आपणे आगळ अभ्यास करी लिया। घटना एक छे, न्यायालय में एमनो केस चालू हतो, किंतु शब्दथी स्थगित करवामां आव्यो। सरस मजानो बीजी घटनामां वात करी के जे सरस मजानो पुस्तकनी रचना करेली हती, बधी रीते योग्य हतुं, मात्र त्यां साहित्यना मर्मने जाणनारने मर्मनो अर्थ ना खबर हई, मर्मने विंधी नाख्यो। एक संस्कृत भाषा में जगह हिंदी भाषा में लखवानी वात किंतु शब्द थी जे थयेली, अने ए किंतु थी लेखक कहे छे घणी वखत जीवन में मुख सुधी मुखनो कोळियो ज्यारे सामे आवेलो होय ए ज वखते त्यां एने रोकी लेजे। तो त्रीजी घटनामां आपणे आगळ जोईए। तो त्रीजी घटनामां सौप्रथम पहेलो फकरो समजायलो कि ज्यारे लेखक पोते बीमार हता अने वैद्यनी कृपाथी लांबा समय पछी पोते साजा थया, अने ए ज वखते मित्रने मळवानो एक आमंत्रण आव्यो, एटले भोजन समारंभ जे थवानो हतो, मित्रने मळवानो हतो, एमां भोजन समारंभ हतो, एटले एमने जवानी एमनी इच्छा थई, एटले एम थयुं कि हुं पहेला दवाखाने वैद्य डॉक्टरने मळीने वात करुं। एटले वैद्यને वात करे छे कि हुं भोजन समारंभमां हवे जई शकुं छुं? जवाब सरस मळ्यो, हा तमे जई शको, पण किंतु भारे पदार्थो लेवानी मनाई छे। भोजन समारंभ तमे जई शको એટલે લેખક ખુશ થઈ ગયા, પણ ચલો કિંતુ નાનકડો શબ્દ જ્યારે વચમાં આવી ગયો એટલે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ। કિંતુ ભારે પદાર્થોનું ભોજન લેવાની મનાઈ છે। હવે આપણે આગળના ફકરામાં જોઈએ, એનો અનુવાદ પણ મેં તમને લખાવી દીધો, તો આગળ જોઈએ। વૈદ્યસ્ય વચનાનિ શ્રુત્વા, વૈદ્યનો વચનાની વચનો, વૈદ્યના વચનો, વૈદ્યના જે વચનો જે મેં કહેલા ભારે પદાર્થો તમે ના લઈ શકો, તો વૈદ્યના વચનો શ્રુતવા સાંભળીને ભોજ ગોષ્ઠિયામાં, ગોષ્ઠિ એટલે એ બધા ભેગું થવું મળવું, તો ભોજન સમારંભમાં ગમનસ્ય ઈચ્છા, જવાની ઈચ્છા અર્ધ માત્રાયામાં, અડધી માત્રામાં તો અત્રેવ સમાપ્તા, અહીં જ સમાપ્ત થઈ ગઈ। ભારે પદાર્થો સિવાય તો ભોજન સમારંભમાં કંઈ હોય નહીં, એટલે ભારે પદાર્થો એટલે વજનમાં નહીં, પણ કઈ તે પચવામાં ભારે, ભોજન સમારંભ બધી વાનગીઓ એવી જ હોય જે આપણા શરીરમાં પચવામાં વાર લાગે, એટલે પચવામાં એ ભારે છે, એ હલકો ખોરાક તો કહેવાય નહીં, એ જે આપણા શરીરને કોઈ નડતરરૂપ ના બને। એટલે ત્યાં લેખક કહે વૈદ્યના વચનો સાંભળીને ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અડધી માત્રામાં તો સમાપ્ત થઈ ગઈ, અહીં જ પૂરી થઈ ગઈ, તથાપિ છતાં પણ અહમ ભોજ ગોષ્ઠિયામ અગચ્છમ, છતાં પણ હું ભોજન સમારંભમાં અગચ્છમ એટલે ગયો, પછી ભલે જે હોય તે, હવે ભોજન સમારંભમાં એક મળવાનું આમંત્રણ મળ્યું છે તો ત્યાં જઈ આવો, એટલે ત્યાં ગયો, છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો। અત્ર વૈદ્ય મહોદયસ્ય, અહીં વૈદ્ય મહોદયનો, કિંતુ શબ્દ, વૈદ્ય મહોદય કહે ને કિંતુ, ભારે પદાર્થો લેવાની મનાઈ છે, તમે ના લઈ શકો ભારે પદાર્થો, એટલે કહે છે અહીં વૈદ્ય મહોદયનો, એટલે ભોજન સમારંભમાં ગયા પછીની વાત કરે છે, કે અહીં વૈદ્ય મહોદયનો કિંતુ રૂપી શબ્દ, મમ કંઠ નલિકાયામ, મમ મારી કંઠ નલિકાયામ એટલે ગળાની નળીમાં, સલંગ્નઃ આસીતઃ ચોંટેલો હતો, કંઈક ખાવાની ઈચ્છા થાય એટલે પાછું આ ગળા નીચે ઉતરી નહીં શકે, શા માટે, એટલે ખાલી માત્ર એ પોતે કલ્પના કરે છે કે કંઈક ખાવાની ઈચ્છા થાય એટલે પાછું યાદ આવે કે પેલો ગળામાં, એટલે ગળામાં કિંતુ શબ્દ અટકેલો નથી, માત્ર એવો વિચાર આવે છે કે કિંતુ ભારે પદાર્થો નહીં લેવાના, એટલે લેખકને એવું લાગે કે પેલો કિંતુ શબ્દ ગળાની નળીમાં ચોંટેલો હતો, હવે કેવી રીતે ભારે ભારે પદાર્થો લેવા, અહીં વૈદ્ય મહોદયનો કિંતુ શબ્દ મારી ગળાની નળીમાં ચોંટેલો હતો,
भोजगोष्ठयां भोजन समारंभमां यम यम पदार्थमां भोजन समारंभमां यम यम पदार्थ में जे जे पदार्थ ने अथवा वानगी ने अहम पश्यामि हूँ जोवा लाग्यो सह स पदार्थ ते ते वानगी अथवा पदार्थ गरिष्ठ एव गरिष्ठ एटले भारे पचवामां भारे एव च अस्ति छे ते ते वानगी पचवामां भारे ज छे इति प्रतीति भवति स्मः इति एव प्रतीति भवति प्रतीति એટલે વિશ્વાસ ભવતિ સ્મઃ ભવતિ સ્મ ભૂતકાળનો અર્થ લેવાનો ભવતિ સ્મ એટલે થવા લાગી વિશ્વાસ થવા લાગ્યો ત્યાં લેખક કહે છે પેલો ગળામાં ચોટેલો કિંતુ શબ્દ હતો ભોજન સમારંભમાં પછી પેલી વાનગીઓ હું જોવા લાગ્યો ભોજન સમારંભમાં જે જે વાનગી હું જોવા લાગ્યો તે તે વાનગી કેવી હતી પચવામાં ભારે જ છે એવો મને વિશ્વાસ થવા લાગ્યો મને એવી પ્રતીતિ થવા લાગી કે આ તો બધી ભારે છે આ વાનગી મારા માટે યોગ્ય છે અને આ તો પચવામાં ભારે છે એટલે બધી વાનગીઓ જેટલી મેં જોઈ ને બધી ભોજન સમારંભમાં બધું ત્યાં એ પચવામાં ભારે છે એવો મને વિશ્વાસ થયો અતઃ ભોજનમ વિનેનેવ મમ ભોજ સમાપ્ત અભવત આથી ભોજનમ વિનેનેવ भोजन वगैरह च मम भोजः मारु जमवानु समाप्तः भवत पूरु થઈ ગયો બસ માત્ર જોવાથી તો ભોજન સમારંભમાં આથી ભોજન વિના જ ભોજન વગર એટલે ભોજન કરેલો પણ નથી પેટમાં કંઈ નાખ્યું નથી છતાં લેખક શું કહે છે આથી ભોજન વગર જ મારુ જમવાનું પૂરું થઈ ગયું બસ હવે ધરી લ્યો હવે આમાં તો કંઈ ખાયું તો છે નહીં કંઈ ખાઈ શકવાનું નથી બસ હવે ભોજન થઈ ગયું એટલે ભોજન વગર જ મારું જમવાનું પૂરું થઈ ગયું આગ્રાણી અર્ધ ભોજનમ ઇતિ ન્યાયેન સંતોષમ અ કરવામાં અહમ ભોજગોષ્ઠયામ આગ્રાણી ગ્રાણ એટલે નાક આગ્રાણી શુંઘવા માત્રથી અર્ધ ભોજનમ શુંઘવા માત્રથી અર્ધ ભોજન થઈ ગયું ઇતિ ન્યાયેન એ ન્યાયે ભોજગોષ્ઠયામ ભોજન સમારંભમાં મેં સંતોષમ આ કરવામાં અહમ એટલે મેં સંતોષમ આ કરવામાં સંતોષ કરી લીધો સંતોષ માની લીધો એક અહીંયા આપણે ન્યાય શબ્દ સમજી ગયા છીએ ન્યાય જે આપણે ભાષામાં એટલે કે સંસ્કૃત ભાષામાં જ્યાં ન્યાય શબ્દ એટલે ન્યાયનો અર્થ આપણી ભાષામાં અર્થ થતો ન્યાયનો કે એકમાત્ર બોલવામાં એની સુંદરતા આવે અને નાની વાતમાં આપણે ઘણું બધું ત્યાં એ વિચાર જાણી શકીએ અને ઘણું બધું આપણા જીવનમાં પ્રત્યક્ષ એનો અનુભવ કરી શકીએ એટલે ન્યાય આપણે પાંચ ન્યાય સમજી ગયા તો એ ન્યાયના અર્થે અહીંયા આપણને એવું કહ્યું કે શૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું ને એ ન્યાય એટલે આ નાનકડો શબ્દ એ નાનકડો એવો વાક્ય ન્યાયના સ્વરૂપે આપેલું છે કે શૂંઘવા માત્રથી અડધું ભોજન તમને કોઈ ખ્યાલ હોય તમે કોઈ પ્રસંગમાં ગયા હોય તો ઘણી વખત ત્યાં જમવામાં ભલે થોડી વાર લાગે છે અને મિત્રો બધા ભેગા થયા સગા સંબંધી જે પણ ભેગા થયા હોય એટલે આ સરસ સુગંધ આવે છે સુગંધ માત્રથી વાર તો ઘણી લાગશે પણ મને તો આ સુગંધથી પેટ ભરાઈ ગયું લાગે છે આ એક ન્યાય છે એવો ટૂંકમાં કહેવાનું હજી એને ભોજન નથી કર્યું પણ સુગંધથી એને ભોજન થઈ ગયું એવું એને લાગે બસ હવે હું તો ખાઈ તો શકવાનો નથી પણ સુગંધથી પેટ ભરી ગયું બસ એવો મેં સંતોષ માની લીધો એવો લેખકે ત્યાં એ કહ્યું કે શૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું એ ન્યાયે મેં સંતોષ કરી લીધો હવે આગળ છેલ્લે ઉપસહાર એટલે સમાપ્તિ તરફ હવે સંકેરી લેવું બધું તો અહીંયા જે વાત કરી એ પ્રમાણે કે ત્રીજી ઘટનામાં વૈદ્ય મહોદયે જે અમને જવાની હાથો પાડી પણ ભારે પદાર્થો નહીં લઈ શકો એટલે લેખકને જાણ થઈ ગયો આના કરતા ન જવું સારું છતાં પણ ત્યાં હું ગયો અને મેં વાનગીઓ જોઈ અને માત્ર આમ શૂંઘવાથી જ અડધું ભોજન તો થઈ ગયું એટલે મેં તો ભોજન કરી લીધું એમનામ જ બસ આ રીતે મને ત્રીજો કિંતુ શબ્દથી મને અનુભવ થયો એટલે એનો અનુવાદ લખી દે પછી ઉપસહાર એટલે ત્રણેય ઘટનાઓને સ્વરૂપે કિંતુ શબ્દનો ઉપસહાર એ આપણે સમજવાનો છે ચલો હવે ત્રીજાનો એક બીજી ત્રીજી ઘટનામાં બીજો પ્રભાવ
વૈદ્યના વચનો સાંભળીને ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અડધી માત્રામાં ભોજન સમારંભમાં ગયો અહીં વૈદ્ય મહોદયનો શબ્દ મારી ગળાની નળીમાં ચોંટેલો હતો. ભોજન સમારંભમાં જે જે વાનગીઓ હું જોવા લાગ્યો તે વાનગીઓ પચવામાં ભારે જ છે. વિશ્વાસ થવા લાગ્યો આથી ભોજન વગર જ મારું જમવાનું પૂરું થઈ ગયું સમાપ્ત થઈ ગયું પૂરું થઈ ગયું. સુંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું એ ન્યાયે મેં ભોજન સમારંભમાં સંતોષ માની લીધો. ઘટના પૂરી થાય છે જે વાત શરૂઆતમાં કે પોતે લેખક બીમાર હતા, ડોક્ટરની પાસે ગયા, જવાની હા પણ પાડી. નાનકડો શબ્દ કિંતુથી જવાની અડધી માત્ર તો ઈચ્છા ત્યાં જ એમની પૂરી થઈ ગઈ. છતાં પણ મિત્રને મળવાનું એક જે કારણ હોય અને ભોજન સમારંભમાં પણ જતા હોય, ભારે પદાર્થ હોય તો નહીં લેવું, પણ ભોજન સમારંભમાં જ્યારે જાય ત્યારે ગળાની નળીમાં ચોંટેલો શું હતો? કિંતુ શબ્દ એટલે વારંવાર યાદ આવતો. પેલો કિંતુ ભારે પદાર્થ નહીં લેવાના, જે જોવા લાગ્યો ને એ બધા ભારે જ હતા. એટલે એમ થઈ ગયું બસ હવે તો ભોજન વગર જ મારું ભોજન પૂરું થઈ ગયું. એટલે એવો ન્યાય છે કે સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું એ ન્યાય. એમ લાગે છે કે ભોજન સમારંભમાં બસ મેં સંતોષ કરી લીધો, હવે મારે કંઈ જમવાની જરૂર નથી. આ ત્રીજી ઘટના. હવે છેલ્લે જોઈએ, આટલો અનુવાદ લખાઈ જાય પછી આપણે
एक उपसहार संकेरे लेव समाप्ति तरफ जाओ तो अहीं लेखक वचे ले किंतु शब्द थी आवी अनेक घटनाओं बने है तमारा जीवन में अनेक घटनाओं बने है तो मात्र खाली एक विचित्र परिस्थिति सर्जी नहीं क्यारे सारी बाबत में पण होय छे पण अहीं मात्र आपे किंतु शब्द मात्र दुख ज आपे ए वात अहीं लेखक करे छे एवं जीवने आम जीवन में अनेक वार अस्य किंतु शब्दस्य आ किंतु शब्दनी शत्रुता सम्मुखम उपस्थिता सम्मुखम એટલે મુખની સામે સમ્મુખમ ઉપસ્થિત એટલે સામે રહેલી હોય છે આમ જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા કિંતુ શબ્દની શત્રુતા એટલે કે કિંતુ શબ્દ આવે છે આપણો શત્રુ બની જાય છે એટલે એ શત્રુતા સામે જ રહેલી હોય છે ગમે ત્યારે આપણે થાય કે હવે આપણે બહુ ચિંતા જેવું નથી ત્યાં પેલો કિંતુ શબ્દ એવી એ આપણો કિંતુ શબ્દ રૂપી એ શત્રુતા સામે જ રહેલી હોય છે તૈયાર સંપદ્યતે જણાય છે તૈયાર જણાય છે ઘણીવાર મે જોયો છે કે જે કાર્ય સર્વ રીતે તૈયાર જણાય છે સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગત ભવતી સર્વ પ્રકારે બધી રીતે સર્વ પ્રકારે સિદ્ધિ એટલે સફળતા હસ્તગતાહ એટલે હાથમાં આવી ગઈ હોય હાથ વગી ભવતી હોય છે સર્વ પ્રકારે સિદ્ધિ હાથ વગી હોય છે यथेव सफलताया मूर्ति सम्मुखं आगच्छति यथा एव जीवेच सफलताया मूर्ति ही सफलतानी मूर्ति सम्मुखं आगच्छति सामे आवी जाय छे सफलतानी मूर्ति सामे आवी जाय छे એટલે કે ન્યાયાલયમાં જે પ્રમાણે બધી રીતે પ્રમાણો વકીલ બધાના વચનો મારા તરફ હતા લા સફળતા તો હતી જ મારા હાથ વગી સફળતા હતી એ સફળતાની મૂર્તિ પુસ્તક પણ સરસ રીતે ત્યાં એ રચેલું હતું કોઈ જ કંઈ પણ ભૂલ ન હતી અને બધી રીતે ત્યાં સુંદર હતું પણ પેલા ભાષાથી એટલે સફળતાની મૂર્તિ હાથ વગી હતી ત્રીજી ઘટનામાં ત્યાં પ્રસંગ જોવાની આ પાડી એટલે સફળતાની મૂર્તિ હાથ વગી હતી તથેવ તેવો જ ક્રૂર અયમ કિંતુ ક્રૂર એવા किंतु मध्ये प्रवेश्य वचमा प्रवेशिने सर्वं कार्यं बद्धु कार्य विनाशयति नष्ट करी दे छे केवाय के सफलता ने मूर्ति त्या हाथ वगी होय सफलता ने मूर्ति हम सामने आ गई होय लेकिन मुख नो कोड्यो मुख सुधी कोड्यो त्या ये मुख सुधी पहुंची गयो होय त्या ये किंतु शब्द थी अटकी जाय લેખક અહીંયા કહે છે કે તેવો જ પેલો ક્રૂર એવો કિંતુ પરંતુ પણ મધ્ય પ્રવેશ્ય વચમાં પ્રવેશીને સર્વમ કાર્યમાં બધું કાર્ય વિનાશયતિ નષ્ટ કરી નાખે છે માનવસ્ય જીવને માનવના જીવનમાં કિંતુ ઇયમ આ કિંતુ શબ્દનું કુટિલતા એટલે કુટિલપણ પ્રાયઃ સર્વત્ર વિરાજતે પ્રાયઃ મોટે ભાગે સર્વત્ર એટલે બધે વિરાજતે શોભે છે કટાક્ષ કરે છે કે કિંતુ શબ્દ બધે જ શોભે છે બસ આ જ રીતે દરેક જગ્યાએ સફળતાની મૂર્તિ બધું જ કાર્ય તમને લાગે હવે તૈયાર જણાય છે હવે ચિંતા જેવું નથી અને કેવાય સફળતા આપણા હાથ વગે આવી ગઈ હોય ત્યાં પેલો ક્રૂર એવો કિંતુ શબ્દ વચમાં પ્રવેશે એટલે બધું કાર્ય આપણું નષ્ટ કરી નાખે માનવના જીવનમાં આ કિંતુ શબ્દનો કુટિલ પણ મોટે ભાગે બધે શોભે છે એટલે બધે જ આ રીતે તમને વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે શોભે છે એટલે કટાક્ષમાં અહીં લેખક કહે છે કે આ જ રીતે કિંતુ શબ્દ વચમાં આવે એટલે મુખમાં આવેલો ત્યાં મુખ સુધી આવેલો કોડિયો આપણો તૂટવી રહે તો અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ છેલ્લા ફકરાનો અનુવાદ લખાઈ દઉં પછી આપણે સ્વાધ્યાય સમજીએ
हिंदू शब्द हिंदू शब्द की शत्रुता सामे रहेली होय छे। सर्व प्रकारे सफलता हाथ लगी हुए छे। जीवित सफलता की मूर्ति सामे आवे छे। तेवोज क्रूर एवो नष्ट करी नाखे छे। मानवना जीवनमां विकल्पों लेखक केम आदर्य
एकस्य साहित्य मर्वकस्य नेतु समीपम अगच्छत किम आदय सो लईने पुस्तक पुस्तक लईने त्या एक साहित्यना मर्मने जाणनारा नेतानी पासे गया हता सो लईने पुस्तक એટલે पुस्तक लईने मुखस्य कवलम अपि कदाचित किम अवरोधयति मुखनो कोळियो पण क्यारे किम अवरोधयति सु अटकावी दे छे એટલે કોણ અટકાવે છે મુખનો કોળિયો કિંતુ શબ્દ એટલે પેલો જવાબ એમાં કિંતુ શબ્દ આગળ ભૂમિકસ્ય વંશજનામ અધિકારે વર્તતે ભૂમિ કોના વંશજના અધિકારમાં છે લેખકસ્ય કસ્ય નિકેશો આવશે લેખકસ્ય એટલે લેખકના વંશજના અધિકારમાં છે લેખક એને નેત્ર મહોદયાય કિમ સમર્પિતમ લેખક એના લેખકે नेत्र महोदयाय એટલે નેતા મહાશયને કિમ સમર્પિત સુ સમર્પિત કર્યો સંસ્કૃત પુસ્તક ખાલી માત્ર પુસ્તક નહીં સુ લઈને ગયા થી આવો પ્રશ્ન હતો એટલે પુસ્તક લઈને ગયા હતા પણ સામે સંસ્કૃત પુસ્તકમાં એવો શબ્દ લખેલો હોય તો જવાબ એ જ આવે એટલે સંસ્કૃત પુસ્તક કસ્ય કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજતે કોની કુટિલતા કિંતુ શબ્દનો કુટિલ કોણનો किंतु इलेजी शब्द त्या कस्य जगहे किंतु सृष्टि विभक्ति प्रमाण शब्द किंतु बने એટલે किंतु લખો તો ખોટું પડે કસ્ય જગ્યાએ શું આવે किंतु એટલે किंतु શબ્દ ની કુટિલતા ચલો સંસ્કૃતના પ્રશ્નો પર જઈએ ભૂમિ અભિયોગ भूमि अभियोग पुत्र चलति स्म भूमि अभियोग એટલે દાવ એટલે જમીન દાવ પુત્ર ચલતિ સ્મ ક્યાં ચાલતો હતો ન્યાયાલયે પુત્રની જગ્યાએ શબ્દ શું આવશે ન્યાયાલયે પછી બીજો પ્રશ્ન મહ્યમ કેને અભયવચન મહ્યમ મને કોને ત્યાં અભયવચન આપેલો લેખકે ત્યાં પ્રશ્ન કર્યો કોને વકીલે એટલે વાક્યલેના કૃતે વ્યક્તિ પ્રમાણ શબ્દ લેવાનો ખાલી વાક્યલે નહીં વાક્યલેના એટલે વકીલે મને અભિવચન વાક્યલે મહ્યમ મહ્યમ અભયમ દત્તમ એટલે મને અભિવચન આપેલું નેત્ર મહોદયસ્ય સાક્ષાત્કાર કદા સંજાત નેતા મહાશય સાથે મે ક્યારે એમને મુલાકાત ક્યારે થઈ તો શબ્દ આપણે આપેલો હતો ક્ષણાદ રહ્યા ક્ષણાદ રહ્યા અંતરે એવ ક્ષણાદ રહ્યા અનંતર એટલે 2 મિનિટ પછી જ ક્ષણાદ રહ્યા અનંતર એવ નેત્ર મહોદયસ્ય સાક્ષાત્કાર સંજાત 2 મિનિટ પછી જ નેતા મહાશયની મુલાકાત થઈ હતી लेखक आयत पितृसम भोजनम निषेधमस्ति लेखक ने केव भोजन त्या ये लेवानी मनाई हती गरिष्ठ पदार्थ नाम ये भोजन गरिष्ठ गरिष्ठ એટલે ભારે गरिष्ठ पदार्थ नाम गरिष्ठ એટલે ભારે ભારે વાનગી લેવાની મનાઈ હતી गरिष्ठ पदार्थ नाम भोजनम निषेधमस्ति केन न्यायेन अहम भोजकोष्ठायां संतोषम अकुर्वम कया न्याये तो न्याय ना अपने नाम तो आग्राणे आग्राणे अर्ध भोजनम એટલે સંભવા માત્ર થી અર્ધ ભોજન થઈ ગયું આગ્રાણે અર્ધ ભોજનમ ન્યાયેન અહમ ભોજકોષ્ઠાયામ સંતોષમ અકુર્વન સંતોષ માની લીધો ચલો ગુજરાતી પ્રશ્ન કરીએ તો પેલો ન્યાયાધીશે ન્યાય સામાન્ય સ્થગિત કર્યો ન્યાયાધીશે ન્યાય સામાન્ય સ્થગિત કર્યો તો ન્યાયાધીશે કહ્યું કિંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે તેની પર ધ્યાન આપો અમે જરૂરી માનીએ છીએ આથી આ ન્યાય સ્થગિત કરાયો છે કરવામાં આવેલો છે આને જવાબ સામાન્ય સ્થગિત કર્યો તો એના વિરોધમાં જે પત્ર આવ્યો એની વાત કરવાનો સર્વ ક્યાં થશે ન્યાયાધીશે કહ્યું કિંતુ
મહેસૂલ વિભાગના એક અધિકારી. આગળ લેખક પુસ્તક સંદર્ભે શા માટે નિશ્ચિત હતા? લેખકે જે સંસ્કૃતનું પુસ્તક બધી રીતે જે યોગ્ય હતું એ રીતે અમે જે પ્રકાશિત કરેલું એ પુસ્તકની રજૂઆત, પુસ્તકનો વિષય, એની રજૂઆત, છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી બધું સુંદર હતું અને આ પુસ્તક જરૂર ત્યાં એ નેતા મહાશયને મનને ગમી જાય તેવું થશે. આથી અમે જે વિશ્વાસ હતો માટે ત્યાં એ નિશ્ચિંત હતા. ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહીં? તો લેખક જ્યારે એ બીમાર હતા પછી જે વૈદ્યની કૃપાથી સાજા થયા અને ભોજનને મળવાનું જે આમંત્રણ આવ્યું ત્યારે ભોજન સમારંભમાં જવા માટે એ ડોક્ટરની સલાહ લેવા જાય છે, રજા લેવા માટે જાય છે, ત્યારે વૈદ્ય ત્યાં એમને જવા માટેને હા પણ પાડે છે, રજા આપે છે, કિંતુ ભારે પદાર્થો લેવાની મનાય છે. પછી લેખક જ્યારે ભોજન સમારંભમાં જાય છે ત્યારે જે જે વાનગીઓ જુએ છે વૈદ્યનો કિંતુ શબ્દ જે ગળાની નળીમાં ચોંટેલો હતો અને એ પછી ભોજન સમારંભમાં જ્યારે જે જે વાનગીઓ ત્યાં જોવા લાગ્યા ત્યાં બધી જ વાનગીઓ પચવામાં ભારે એવો વિશ્વાસ થયો. આથી માત્ર ત્યાં એ ભોજન કરી શક્યા નહીં. નેતાએ લેખકના પુસ્તક અંગે શું પ્રતિભાવ આપ્યો? નેતા મહોદયના હાથમાં જે લેખક ત્યાં એ પુસ્તક મૂકે છે પછી એને પ્રતિભાવ શું આપ્યો? તો લેખક જ્યારે આ પુસ્તક નેતા મહાશય લેખકના પુસ્તકને જોઈને પ્રસન્ન થયા અને કહ્યું તમારું આ પુસ્તક હકીકતમાં જ અદ્ભુત બનેલું છે, આવો પુસ્તક હું લાંબા સમય પછી જોઉં છું. કિંતુ પ્રતિભાવ જે એમને આપ્યો તે એમને સૌ પ્રથમ એને પ્રશંસા કરી ત્યાર મેં તરત બોલ્યા કિંતુ જો તમે સંસ્કૃત ભાષાને બદલે સંસ્કૃત ભાષામાં ન લખીને જો તમે હિન્દી ભાષામાં લખેલું હોય તો સારું થાય. આ પ્રમાણે મેં પ્રતિભાવ આપ્યો. લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે? તો એમાં એક શરૂઆતમાં જો પ્રસ્તાવનામાં છેલ્લે ત્રીજો ફકરો આપેલો છે જ્યાં કિંતુ શબ્દનો કુટિલ પણ કુટિલ શા માટે કહ્યો એનો અર્થ સમજાવ્યો છે. એનો જવાબ જ આવશે ત્રીજો ફકરો. ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી કેવી પરિસ્થિતિ સર્જે છે તેનું સરસ ત્યાં આલેખન થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકી હોય છે, આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિશાળમાં સરી પડે છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા છે જે લેખકે ત્રણ ઘટનાઓ દ્વારા એનો વર્ણન કર્યું છે. ખ્યાલ આવી ગયો ગુજરાતી પ્રશ્નોમાં? અનુવાદ આવશે તો એ પ્રમાણે ખાલી આપણે અર્થ કયો લેવાનો છે ગુજરાતી પ્રશ્ન માટે એને આપણે સમજવાનો રહે. નિર્ણાત્મક નોંધ કે મેં તમને પાઠ વખતે સમજાવી દીધી છે, છતાં એક વખત એને સંક્ષેપમાં ટૂંકમાં જોઈ લઈએ. અભિયોગ એટલે દાવો. દાવો બે પ્રકારનો, દિવાની અને ફોજદારી. એનો અર્થ એ તમારે લખવાની છે ટૂંકમાં 4-5 મિનિટ તમારે લખવી પડે ટૂંક નોંધ કહેવાય. અભિયોગ એટલે દાવો, જેને સામાન્ય ભાષામાં આપણે અત્યારે એને કેસ કહીએ છીએ, એ બે પ્રકારનો છે, દિવાની અને ફોજદારી. એ બંને અર્થ લખવાના. કિંતુ કુંતઃ, કિંતુ અને કુંત એટલે કાંટો, ભાલો, સૂળ. તો એ પણ વિશેષમાં તમારે ત્યાં આપેલું જ છે. અભિયોગ અને કિંતુ કુંત ને આપણે શબ્દો ત્યાં વિશેષમાં આપેલા જ છે. એ રીતે આપણે તૈયારી કરવાની છે. કિંતુ એટલે ભાલો, જ્યાં લેખક પોતાના જીવનમાં કિંતુ વડે જે પણ સર્જેલા વગાડોનું વર્ણન કરે છે એમાં માણસની અનુકૂળતા મુજબ બધું ચાલ્યા કરતું હોય, આથી માણસને સુખ અનુભવાતું હોય, આવા સમયે ક્યારેક કિંતુ શબ્દથી પ્રારંભ થતું વિધાન સાંભળવાનું બને છે અને પરિસ્થિતિ એકદમ બદલાઈ જાય. આ બાબત હવે માણસને ભાલો ભોંકાયો હોય તેવો અહેસાસ કરાવે. ભાલો અમણીદાર હોય ને ત્યાં એ જે ભોંકાયો હોય એટલે એવો અહેસાસ થાય. આથી લેખક કિંતુ શબ્દના પ્રયોગવાળા વિધાનને કુંત અર્થાત સૂળ તરીકે ઓળખાવે છે અને આપણે જોઈએ તો એ કિંતુ કુંતમાં બે વાર કનો ઉપયોગ થયો એટલે વર્ણાનુપ્રાસ અલંકારનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. અધિકાર ભોગતા એટલે અધિકાર વડે ભોગવાયેલી. તો અધિકારથી ભોગવાયેલી ભૂમિને અધિકાર ભોગતા કહેવામાં આવે છે. સ્મૃતિકારો ત્યાં એ કહ્યું હતું કે વર્તમાન કાયદા પ્રમાણે જમીન અમુક વર્ષોથી કોઈ પણ વ્યક્તિ ખેડે અને ત્યાં માલિક કોઈ વાંધો ન ઉપાડે તો પછી એ એના વંશજો પ્રમાણેના અધિકારમાં આવે છે.
એ સિવાય થોડા વર્ષો પહેલા પણ એ જ વાત હતી કે જે ખેડૂતે એની જમીન એટલે ખેડૂતની જમીન એ નિયમ પ્રમાણે હજારે ખેડૂતે ઘણી જમીન ત્યાં અધિકાર વડે ભોગવેલી છે એના વંશજો દ્વારા એ અધિકારમાં ભોગવાય છે વાક્ય કોણ બોલે છે એ તમારા વિકલ્પ પ્રશ્નોમાં આવશે વડે જે વિકલ્પ પ્રશ્ન હું હેતુ લક્ષી માટે જે પ્રશ્ન પૂછાય છે તો વિકલ્પ પ્રશ્નોમાં વાક્ય કોણ બોલે છે એ એમાં પૂછી શકાય अद्भुत बने किंतु भारे पदार्थनो भोजन लेवानी मनाई है कौन कहे है वैद्य त्रण त्रण विकल्पो जवाब आपेला है કે ભાઈ ત્રણ વિકલ્પો આપેલા છે કૌંસમાં પણ ક્રમ પ્રમાણે એના જવાબ જ આપેલા છે તો અહીંયા આપણે સ્વાધ્યાયમાં જેટલું આપણે સમજી ગયા એટલું જ આપણે તૈયાર કરવાનું છે અને એમાંથી જ આપણે પરીક્ષામાં પૂછાય જો સમીક્ષા તો ન નથી આપેલી તો આમાંથી આપણે તૈયાર કરવાની હતી નથી સસંદર્ભ નથી તો પણ આમાંથી તૈયાર કરવાના રહેતા નથી ગુજરાતી પ્રશ્નો વૈકલ્પિક પ્રશ્નો અને વિરણાત્મક આજ આપણે તૈયાર કરવાનો રહે 12મા પાઠનો અનુવાદ સંપૂર્ણ તમારા ફેસબુકમાં લખાઈ ગયો હોય એ પછી સંસ્કૃત પાઠ્યપુસ્તક પ્રમાણે અનુવાદ તૈયાર કરી દેવાનો ટિપ્પણી વિભાગમાં જે પણ શબ્દો આપણને અઘરા લાગે છે એ તમારે એ અનુવાદ વખતે જોઈ લેવાના અથવા એમાંથી એક વાર વાંચી લેવાના અને સ્વાધ્યાય અનુવાદ પ્રમાણે તૈયાર કરવાનો અહીંયા હું આ પાઠ પૂર્ણ કરું આશા રાખું છું કે કોઈ પણ આમાં એવો પ્રશ્ન નહીં હોય કે તમને અઘરું લાગતું હોય પાઠ સહેલો છે તૈયાર પણ થઈ જશે હવે આગળ આપણે ત્રીજું પદ્ય લેવાનું ત્રીજા પદ્યમાં વર્ષા વર્ણન જે છે એમાં ઉપમા અલંકાર એટલે અલંકારો મેં તમને સમજાયા છે કે ભાષામાં સંસ્કૃત ભાષામાં કઈ રીતે ઉપયોગ થાય છે એટલે એ પણ આપણને એ પદ્ય દ્વારા શીખવા મળશે એટલે ઉપમા અલંકાર જો પણ હજી તમે તૈયાર ન કરેલો હોય હજુ એનો અર્થ ના સમજાતો તો એકવાર ફેસબુકમાંથી એને વાંચી લેજો તૈયાર કરજો જેથી કરીને પદ્યમાં તમને ઉપમા અલંકાર માટે જે ત્રણ શ્લોકો આપેલા છે આઠ શ્લોકો જેવા છે મેં ત્રણ તો ઉપમા અલંકારની સરખામણી માટે આપેલા છે એટલે તમે ઉપમા અલંકારને સમજી શકો બરોબર એટલે એ પ્રમાણે ઉપમા અલંકાર પણ તૈયાર કરજો જેથી કરીને આગળનું પદ્ય આપણને સમજાય તો અહીંયા હું આ પાઠની પૂર્ણાહુતિ કરું છું અસ્તુ